नमस्कार बाळको, माँ शारदा ने प्रणाम। आज आप त्रिकोणमितीय प्रतिविधेयो ए प्रकरण एनसीईआरटी टेक्स्टबुक में संपूर्ण कर चुक्या छे। गई काले टेस्ट पण थयो, बधाए उत्साह आप्यो, साथे थोड़ी प्रेक्टिस आपी दी, तो एमा जे डिफिकल्टीज छे एनुं ट्रबल शूटिंग आज आप राख्यु छे। आपणो टॉपिक छे त्रिकोणमितीय प्रतिविधेयो जी गुजकेट मुश्किल निवारण। ओके, आ सीटीटी छे ने एने घणा लोको केट बोले छे, एक्चुअली इट इज कॉमन एंट्रन्स टेस्ट। ए तो जे बोलवू होय ते, मोटा भागना लोको गुजकेट बोले छे। तो हवे शुं छे, आ आपणो लेफ्ट हेन्ड साइड छे, कॉट इनवर्स ऑफ ए बी प्लस वन अपन ए माइनस बी प्लस कॉट इनवर्स ऑफ बी सी प्लस वन अपन बी माइनस सी प्लस कॉट इनवर्स ऑफ सी ए प्लस वन अपन सी माइनस ए। हवे एक आपणे थियरी डेवलप करवी पड़शे, ओके, के जे जेना सूत्रों लोको मोढे करे छे, पण मने टेव छे, आपणे हमेशा साबित करीए छीए, एनाथी आपणा कॉन्सेप्ट क्लियर थाय, है ने। तो आ बे सूत्रो छे बाळको, कॉट इनवर्स एक्स बराबर टेन इनवर्स वन अपन एक्स, ज्यां एक्स धन छे, ओके, अने कॉट इनवर्स एक्स बराबर पाई प्लस टेन इनवर्स वन अपन एक्स, ज्यां एक्स ऋण छे। तो ए आपणे साबित करीए, बराबर, पहेला आपणे आ साबित करीए, એટલે કે આપણે સાબિત કરવું છે કે ટેન ઇનવર્સ ઓફ વન અપન એક્સ બરાબર કોટ ઇનવર્સ એક્સ જો એક્સ પોઝિટિવ હોય તો, બરાબર। એટલે આપણે શું કરીએ, ધારો કે કોટ ઇનવર્સ એક્સ બરાબર થીટા ધારીએ, એટલે કે એક્સ બરાબર કોટ થીટા ધારીએ, તો આપણને ખબર છે કે થીટા છે એ કોટ ઇનવર્સના વિસ્તારમાં હોવો જોઈએ, અને કોટ ઇનવર્સનો વિસ્તાર છે વિવૃત અંતરાલ ઝીરો થી પાય। પણ હવે અહીંયા આપણને એક્સ પોઝિટિવ આપ્યો છે, એટલે કોટ થીટા પોઝિટિવ છે, એટલે પહેલું ચરણ થયું, એટલે થીટા શેમાં આવી ગયો, થીટા બિલોંગ્સ ટુ વિવૃત અંતરાલ 0 થી પાઈ બાય 2, બરાબર। બસ હવે ખાલી આ ટેન ઇનવર્સ 1 અપન x બરાબર ટેન ઇનવર્સ ઓફ 1 અપન x ની કિંમત કોટ થીટા, 1 અપન કોટ થીટા ને ટેન થીટા કહેવાય, બરાબર કે નહીં। અને ટેન ઇનવર્સ અને ટેન એક આપણને પ્રતિ એકબીજાના પ્રતિવિધેય છે, એટલે આપણને તદેવ વિધેય આપશે, એટલે જવાબ આવી ગયો થીટા। પણ થીટા બરાબર શું હતું, કોટ ઇનવર્સ x, એટલે પહેલા તો આ પ્રૂવ કરી દીધું, બરાબર, ટેન ઇનવર્સ 1 અપન x બરાબર કોટ ઇનવર્સ x જો x પોઝિટિવ હોય તો, હવે આ સાબિત કરીએ, એટલે એક્ચ્યુઅલી સાબિત શું કરવું છે, ટેન ઇનવર્સ 1 અપન x બરાબર માઇનસ પાઈ પ્લસ કોટ ઇનવર્સ x, ટેન ઇનવર્સ x, ટેન ઇનવર્સ 1 અપન x બરાબર માઇનસ પાઈ પ્લસ કોટ ઇનવર્સ x, આવું સાબિત કરવું છે, પણ x ઋણ આવ્યો છે, ઓકે। તો ફરી પાછું ધારો કે કોટ ઇનવર્સ x બરાબર થીટા છે, ઓકે, તો થીટા બિલોંગ્સ ટુ શું હોય, કે કોટ ઇનવર્સ નો વિસ્તાર જે છે વિવૃત અંતરાલ 0 થી પાઈ, તો ધેરફોર x ઇક્વલ્સ ટુ કોટ થીટા, પણ x ઋણ છે, એટલે બીજું ચરણ થયું, એટલે થીટા છે એ બીજા ચરણમાં આવશે, એટલે પાઈ બાય 2 થી પાઈ ની વચ્ચે આવશે, બરાબર। હવે બધેથી પાઈ બાદ કરી દઈએ, એટલે પાઈ બાય 2 માઇનસ પાઈ લેસ ધેન થીટા માઇનસ પાઈ લેસ ધેન પાઈ માઇનસ પાઈ, એટલે આ થઈ ગયા બાળકો માઇનસ પાઈ બાય 2 લેસ ધેન થીટા માઇનસ પાઈ લેસ ધેન 0, અરે વાહ, હવે આ થીટા માઇનસ પાઈ છે એ ટેન ઇનવર્સના વિસ્તારમાં આવી ગયો, ખ્યાલ આવ્યો, અહીંયા પણ 0 થી પાઈ બાય 2 હતો એ ટેન ઇનવર્સના વિસ્તારમાં આવી ગયો હતો, એવી રીતે અહીંયા આગળ પણ આપણે થીટા માઇનસ પાઈ છે એને ટેન ઇનવર્સના વિસ્તારમાં લાવી દીધો, બરાબર। હવે કોટ ઓફ થીટા માઇનસ પાઈ બરાબર કોટ થીટા થાય, કારણ કે આ કયું ચરણ છે, જુઓ, કોટ ઓફ થીટા માઇનસ પાઈ કરીએ એટલે ખરેખર માઇનસ પાઈ પ્લસ થીટા કર્યું કહેવાય, માઇનસ પાઈ પ્લસ થીટા કયા ચરણમાં આવ્યા, ત્રીજા ચરણમાં, ત્રીજા ચરણમાં ઓલ એસટીસી પ્રમાણે ટેન અને કોટ બંને ધન હોય એટલે આને કોટ થીટા કહેવાય, ઓકે। બસ હવે આપણે એલએચએસમાં વેલ્યુ મૂકી દીધી, ટેન ઇનવર્સ ઓફ 1 અપન એક્સ બરાબર ટેન ઇનવર્સ ઓફ એક્સ એટલે કેટલા હતા, કોટ થીટા, તો 1 અપન કોટ થીટા, પણ હવે કોટ થીટા ને બદલે શું મૂકી દઈએ, કોટ ઓફ થીટા માઇનસ પાઈ, કારણ કે બંને સરખા છે, હવે આને કહી દઈએ 1 અપન કોટ ઇન્ટુ કોટ ઓફ થીટા માઇનસ પાઈ, ને કહી દેવાય ટેન ઓફ થીટા માઇનસ પાઈ, હવે ટેન ઇનવર્સ અને ટેન બંને આપણને આપશે તદેવ વિધેય, એટલે આવી ગયું થીટા માઇનસ પાઈ, આ કોને માટે આવ્યું બાળકો, ટેન ઇનવર્સ 1 અપન એક્સ માટે, શું આવ્યું, થીટા માઇનસ પાઈ, બરાબર। તો ઇક્વલ્સ ટુ શું લખી નખાય, થીટા ને કહેવાય કોટ ઇનવર્સ એક્સ,
तो cot इनवर्स x माइनस पाई ओके એટલે આથી યાદ રાખજો કે આ બે પરિણામો છે cot ઇન્વર્સ x બરાબર tan ઇન્વર્સ ઓફ 1 upon x જ્યાં x ધન છે cot ઇન્વર્સ x બરાબર pi plus tan ઇન્વર્સ 1 upon x જ્યાં x ઋણ છે હવે આપણે આ કન્ડિશન આપી છે બાળકો એમાં a greater than b છે એટલે આ ભાગ પોઝિટિવ આવે b greater than c છે એટલે આ ભાગ પોઝિટિવ આવે પણ a greater than c છે એટલે આ ભાગ કેવો આવ્યો નેગેટિવ એટલે હવે આપણે શું કરવું પડે પહેલા તો જો આને cot ઇન્વર્સ x છે એને શું કહેવાય tan ઇન્વર્સ 1 upon x કે કીધા આ cot ઇન્વર્સ x છે ને શું કીધું tan ઇન્વર્સ 1 upon x એટલે આનું વ્યસ્ત કરી નાખ્યું પણ આને માટે આપણે કારણ કે આ ઋણ છે એટલે આપણે લખવું પડે આ સૂત્ર પ્રમાણે pi tan ઇન્વર્સ ઓફ 1 upon x ઓકે બસ હવે તો સાવ સેલું થઈ ગયું આને શું કહેવાય પહેલું સૂત્ર છે tan ઇન્વર્સ x tan ઇન્વર્સ y બરાબર tan ઇન્વર્સ ઓફ x y upon 1 xy એ પ્રમાણે આને માટે શું લખી નખાય tan ઇન્વર્સ ઓફ a tan ઇન્વર્સ ઓફ b प्लस आने माटे શું લખી નખાય tan ઇન્વર્સ ઓફ b tan ઇન્વર્સ ઓફ c pi અને tan ઇન્વર્સ ઓફ c tan ઇન્વર્સ ઓફ a આ tan ઇન્વર્સ tan ઇન્વર્સ ઓફ a અને tan ઇન્વર્સ ઓફ a કેન્સલ થઈ ગયા tan ઇન્વર્સ ઓફ b અને tan ઇન્વર્સ ઓફ b કેન્સલ થઈ ગયા tan ઇન્વર્સ ઓફ c અને tan ઇન્વર્સ ઓફ c કેન્સલ થઈ ગયા ઓકે આપણો આન્સર આવી ગયો 5 હવે આ જ દાખલાની અંદર જો કદાચ આપણે રેફરન્સ તરીકે લખું છું સાઈડમાં બરાબર જો આવું આપ્યું હોત ને બાળકો કે a b કરતા મોટા છે b c કરતા મોટા છે અને c a કરતા મોટા છે ધારો કે આવું આપ્યું હોત એટલે કે ત્રણે ત્રણ પોઝિટિવ આવ્યા હોત ખ્યાલ આવ્યો કે નહીં તો આનો જવાબ 0 આવત કેમ તો કે તો આવું થાત જો તો આને આપણે શું લખવા tan ઇન્વર્સ ઓફ a માઇનસ b upon ab plus 1 plus tan inverse of b minus c upon bc plus 1 plus tan inverse of c minus a જ રહે ને એમાં pi નો ઉમેરવો પડે કારણ કે આ પોતે પણ પોઝિટિવ છે એટલે સાદું સૂત્ર બરાબર આ સૂત્ર tan inverse 1 upon x બરાબર cot inverse x 1 કારણ કે આનો x પોઝિટિવ છે એટલે c minus a upon c a plus 1 બરાબર આવી ગયા tan inverse of a माइनस टेन इनवर्स ऑफ बी प्लस टेन इनवर्स ऑफ बी माइनस टेन इनवर्स ऑफ सी प्लस टेन इनवर्स ऑफ सी माइनस टेन इनवर्स ऑफ ए अनियर उड़ी गया अनियर उड़ी गया अनियर जवाब सो अभी क्यों जीरो ओके इलेक्ट्रिक सेट चेंज करने के लिए पूछ ही सके थोड़ी बार ने बीजी डिफिकल्टी